नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारो YouTube चैनल बेजिक मैथ्स नी अंदर। आजे अपने भणीशु विषय गणित प्रकरण गुणोत्तर अने प्रमाण एटले के रेशियो एंड प्रोपोर्शन। तेमा प्रश्न सवाल एटले के क्वेश्चन आ रीतनो छे। प्रश्ननी रकम आ रीतनी आपेली छे, ते हवे आगळ जुओ। तो जुओ आ रीतनी छे के एक परीक्षामां नापास थनार विद्यार्थीओनी संख्या करता पास थनार विद्यार्थीओनी संख्या चार गणी छे। पछी आगळ जुओ शुं आपेलुं छे। तो जुओ आगळ जो पास थनार माथी 35 विद्यार्थीओ बीमार होय अने बीजा 9 विद्यार्थीओ नापास थाय तो पास थनार अने नापास थनार विद्यार्थीओनो गुणोत्तर एटले के रेशियो 2:1 एटले के 2:1 थशे। तो विद्यार्थीओनी कुल संख्या એટલે કે ટોટલ સંખ્યા કેટલી થાય, એટલે આ રીતનો સવાલ આપેલો છે અને વિકલ્પો આ રીતના આપેલા છે। એ 135, બી 155, સી 145 અને લાસ્ટ ડી 150। એટલે આ રીતના ચાર વિકલ્પો આપેલા છે। હવે આગળ સૌ પ્રથમ આ દાખલાની અંદર શું કરવા પડશે? તો જુઓ આ દાખલાની અંદર સૌ પ્રથમ અહીંયા જુઓ પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા ધારી લેવી પડશે, એટલે સપોઝ કરી લેવી પડશે। ફરીથી એકવાર આ દાખલાને સોલ્વ કરવા માટે સૌ પ્રથમ આ નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા ધારી લેવી પડશે, એટલે સપોઝ કરી લેવી પડશે। એટલે હવે આગળ ધારો કે સપોઝ નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ છે। ફરીથી એકવાર ધારો કે સપોઝ નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ છે, એટલે આ રીતનું થયું। પછી હવે આગળ જુઓ કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે। તો જુઓ આ જુઓ નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ચાર ગણા વિદ્યાર્થીઓ પાસ થાય છે। ફરીથી એકવાર કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે? તો અહીંયા નાપાસ થનાર વિદ્યાર્થીઓ કરતા જુઓ ચાર ગણા વિદ્યાર્થીઓ પાસ થાય છે। મતલબ આ એક્સના ચાર ગણા વિદ્યાર્થીઓ પાસ થાય છે એટલે હવે આગળ જુઓ એક્સના ચાર ગણા એટલે શું થાય? તો એક્સના ચાર ગણા એટલે 4×x થાય। આ એક્સના ચાર ગણા એટલે x×4 થાય, મતલબ 4×x થાય। એટલે આગળ આના ઇક્વલ શું લખાય? તો જુઓ આ 4×x ને ટૂંકમાં શોર્ટમાં 4xm લખાય, મતલબ 4xm લખાય, મતલબ
પાસ થતા મતલબ પાસ થનાર પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે તો જુઓ પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4x એટલે 4x થશે અને ના પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણી પાસે કેટલી છે તો આ 1 છે આ 1 છે એટલે આ રીતે સૌપ્રથમ સમજવાનું છે હવે આગળ જુઓ આપણે આ દાખલાની અંદર શોધવાનો શું છે તો જુઓ આ દાખલાની અંદર આપણે જુઓ આ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધવાની છે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધવાની છે મતલબ સ્ટુડન્ટ્સ ની ટોટલ સંખ્યા શોધવાની છે સ્ટુડન્ટ્સ ની ટોટલ સંખ્યા શોધવાની છે એટલે હવે આગળ જુઓ આ ટોટલ બરાબર શું લખાશે શું થશે ટોટલ બરાબર શું લખાશે શું થશે તો જુઓ અહીંયા ટોટલ બરાબર આ x વત્તા 4x લખાશે x વત્તા 4x લખાશે મતલબ ટોટલ બરાબર x વત્તા 4x થશે x વત્તા 4x થશે મતલબ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા x વત્તા 4x થશે બીજા શબ્દોમાં કહીએ તો જુઓ આ નાપાસ થયેલ જો નાપાસ થયેલ જો આ નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા આ નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા અને આ પાસ થનાર વિદ્યાર્થીઓના સરવાળા બરાબર થશે ફરીથી એકવાર અહીંયા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એટલે કે ટોટલ આ જુઓ આ નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા અને આ પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યાના સરવાળા બરાબર થશે સરવાળા બરાબર થશે મતલબ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા x વત્તા 4x થશે હવે આના બરાબર આના ઇક્વલ શું થશે તો જુઓ અહીંયા સૌપ્રથમ આ x એટલે શું તો જુઓ 1xm થાય મતલબ 1xm કહેવાય x એટલે શું તો x એટલે 1x કહેવાય મતલબ 1x કહેવાય મતલબ આગળ કંઈ પણ નથી એટલે 1 એટલે કે 1 હંમેશા ઓલવેઝ હોય છે મતલબ x ની આગળ કંઈ પણ ગુણાયેલું નથી કંઈ પણ ગુણાયેલું નથી તો ઓલવેઝ હંમેશા 1 એટલે કે 1 ગુણાયેલો જ હોય છે 1 1 ગુણાયેલો જ હોય છે એટલે હવે આગળ આ 1x વત્તા 4x 1x વત્તા 4x બરાબર શું થશે તો બરાબર આ 5x થશે 5x થશે મતલબ 5x થશે 5x થશે મતલબ આ બંનેનો સરવાળો 5x થશે મતલબ x વત્તા 4x બરાબર 5x થશે એટલે જુઓ આગળ આ વિદ્યાર્થીઓની જો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 5x થશે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 5x થશે એટલે જો હવે આગળ એક્ચ્યુઅલમાં એટલે ખરેખરમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે તે જો જાણવી હોય તે જો ન કરવી હોય તો શું કરવા પડે તો જો તેના માટે આપણે આ x ની કિંમત જાણવી પડે x ની કિંમત આપણને ખબર હોવી જોઈએ એટલે હવે આગળ શું કરવા પડશે તો હવે આગળ આ x ની કિંમત એટલે કે વેલ્યુ શોધવી પડશે આ x ની કિંમત એટલે કે વેલ્યુ શોધવી પડશે અને આ x ની કિંમત એટલે કે વેલ્યુ શોધવા માટે આ જે માહિતી એટલે કે આ જે ડેટા આપેલો છે તેનો યુઝ થશે આ માહિતીનો ઉપયોગ થશે તો આ માહિતી આ રીતની છે આ માહિતી આ રીતની છે મતલબ તે માહિતી આ રીતની છે કઈ રીતની કઈ રીતની તો જુઓ જો 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 પાસ થનાર જો પાસ થનાર વિદ્યાર્થીઓમાંથી પાસ થન જો પાસ થનાર વિદ્યાર્થીઓમાંથી 35 વિદ્યાર્થીઓ બીમાર હોય અને બીજા 9 વિદ્યાર્થીઓ નાપાસ થાય નાપાસ થાય તો શું થાય તો તો આગળ પાસ થનાર અને નાપાસ થનાર વિદ્યાર્થીઓનો ગુણોત્તર એટલે રેશિયો
2+1 થાય છે એટલે કે 2+1 થશે 2+1 થશે એટલે હવે આગળ એટલે જુઓ એટલે હવે એટલે હવે આગળ શું કરવા પડશે તો હવે આગળ આવો થયા પછી એટલે હવે આગળ જુઓ આવો થયા પછી જુઓ કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે અને કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે તે શોધવું પડશે ફરીથી એકવાર હવે આગળ શું કરવા પડશે તો હવે આગળ આવો થયા પછી કેટલા વિદ્યાર્થીઓ પાસ થશે અને કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થશે તે સૌપ્રથમ શોધવા પડશે અને તેમાં પણ આપણે સૌપ્રથમ કેટલા વિદ્યાર્થીઓ પાસ થશે તે શોધીશું અને પછી કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થશે તે શોધીશું એટલે હવે આગળ આવો થયા પછી કેટલા વિદ્યાર્થીઓ પાસ થશે તે શોધવાનું છે આવો થયા પછી કેટલા વિદ્યાર્થીઓ પાસ થશે તે શોધવાનું છે મતલબ સૌપ્રથમ લખવાનું છે એટલે કે રાઇટ કરવાનું છે તો જુઓ કઈ રીતે લખાશે કઈ રીતે થશે તો જુઓ સૌપ્રથમ જુઓ અહીંયા શું આપેલું છે તો જુઓ પાસ થનાર વિદ્યાર્થીઓ માંથી મતલબ શરૂઆતમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થતા હતા તો જુઓ તે આ જુઓ 4x વિદ્યાર્થીઓ પાસ થતા હતા ફરીથી એકવાર શરૂઆતમાં આ 4x એટલે 4x વિદ્યાર્થીઓ પાસ થતા હતા હવે આગળ શું થાય છે તો હવે આગળ જુઓ આ આટલા વિદ્યાર્થીઓમાંથી મતલબ 4x વિદ્યાર્થીઓમાંથી જુઓ આ શું થાય છે તો આ 35 વિદ્યાર્થીઓ બીમાર પડી જાય છે 35 વિદ્યાર્થીઓ બીમાર પડી જાય છે મતલબ હવે આગળ બીમાર પડી જાય છે એનો અર્થ શું થાય તો જુઓ બીમાર પડી જાય એનો અર્થ એ થાય કે આ 35 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયેલા નથી આ 35 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયેલા નથી એટલે હવે આગળ જો પરીક્ષા આપવા જ ગયેલા નથી તો તેમનું મતલબ આ 35 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ નીકળે નહીં આ 35 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ એટલે કે પરિણામ નીકળે નહીં મતલબ આ 35 વિદ્યાર્થીઓ પાસ પણ ન થાય અને નાપાસ પણ ન થાય 35 વિદ્યાર્થીઓ પાસ પણ ન થાય અને નાપાસ પણ ન થાય મતલબ આ 35 વિદ્યાર્થીઓને પાસ એમ પણ ન કહેવાય અને નાપાસ એમ પણ ન કહેવાય અને હજુ પણ બીજા શબ્દોમાં કહીએ તો જુઓ આ 35 વિદ્યાર્થીઓ જુઓ આ 35 વિદ્યાર્થીઓ પાસ થયેલ વિદ્યાર્થીઓમાં પણ કાઉન્ટ થશે નહીં અને તે જ રીતે આ 35 વિદ્યાર્થીઓ નાપાસ થયેલ વિદ્યાર્થીઓમાં પણ કાઉન્ટ થશે નહીં ફરીથી એકવાર જો આવું થાય છે એટલા માટે આ 35 વિદ્યાર્થીઓ પાસ થયેલ વિદ્યાર્થીઓમાં પણ કાઉન્ટ ન થાય અને તે જ પ્રમાણે નાપાસ થયેલ વિદ્યાર્થીઓમાં પણ કાઉન્ટ થશે નહીં મતલબ બંનેમાં કોઈમાં પણ કાઉન્ટ થશે નહીં મતલબ ગણાશે નહીં મતલબ આ 4x જે પાસ થયેલ વિદ્યાર્થીઓ છે તેમાં ગણાશે નહીં મતલબ કાઉન્ટ થશે નહીં એટલે હવે આગળ શું કરવા પડે તો આ 35 વિદ્યાર્થીઓને ઘટાડવા પડે એટલે કે બાદ કરવા પડે આ 35 વિદ્યાર્થીઓને ઘટાડવા પડે એટલે બાદ કરવા પડે કોનામાંથી તો આ 4x વિદ્યાર્થીઓમાંથી મતલબ પાસ થયેલ વિદ્યાર્થીઓમાંથી
એટલે આ રીતનું સ્વપ્રથમ થશે પછી બીજું વધારાનું એક્સ્ટ્રા શું થાય છે તો જુઓ આ 4x વિદ્યાર્થીઓ માટે એટલે પાસ થનાર વિદ્યાર્થીઓ માટે જુઓ એક્સ્ટ્રા વધારાના આ બીજા 9 વિદ્યાર્થીઓ નાપાસ થઈ જાય છે એક્સ્ટ્રા વધારાના આ બીજા 9 વિદ્યાર્થીઓ નાપાસ થઈ જાય છે બીજા 9 વિદ્યાર્થીઓ નાપાસ થઈ જાય છે નાપાસ થઈ જાય છે તો નાપાસ થયા છે એનો અર્થ થાય તો નાપાસ થયા છે એનો અર્થ એ થાય કે આ 9 વિદ્યાર્થીઓ પાસ થયેલા નથી આ 9 વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે મતલબ આ 9 વિદ્યાર્થીઓ પાસ થયેલા નથી પાસ થશે નહીં એટલે પાસ થયેલા નથી એટલે આ 9 વિદ્યાર્થીઓને આ 9 વિદ્યાર્થીઓને પણ આમાંથી ઘટાડવા એટલે બાદ કરવા પડશે પાસ થતા નથી એટલે આ 9 વિદ્યાર્થીઓને પણ આમાંથી ઘટાડવા પડશે એટલે બાદ કરવા પડશે મતલબ અહીંયા લાસ્ટમાં ઓછા 9 એટલે -9 આવશે ઓછા 9 એટલે -9 આવશે મતલબ આવું થશે આવું થાય તો હવે ના કેટલા વિદ્યાર્થીઓ પાસ થશે કેટલા વિદ્યાર્થીઓ પાસ થશે તો જુઓ આટલા જ વિદ્યાર્થીઓ પાસ થશે આટલા જ વિદ્યાર્થીઓ પાસ થશે મતલબ પહેલા કરતાં ઘટી જશે મતલબ પહેલા કરતાં ઘટી જશે એટલે પાસ થનાર વિદ્યાર્થીઓ માટે આ રીતનું સૌપ્રથમ થશે હવે સિમિલરલી જુઓ કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થશે કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થશે ક્યારે તો જ્યારે આવું થાય ત્યારે આવી ઘટના બને ત્યારે આવી ઘટના બને ત્યારે કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થાય એટલે ફેલ થાય તે લખવાનું છે પછી સૌપ્રથમ આપણી પાસે શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં જુઓ કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે જુઓ ફરીથી એકવાર શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે તો જુઓ આ x જુઓ આ x વિદ્યાર્થીઓ નાપાસ થાય છે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં આ x વિદ્યાર્થીઓ નાપાસ થાય છે x વિદ્યાર્થીઓ ફેલ થાય છે હવે આગળ શું થાય છે તો આગળ આ 4x વિદ્યાર્થીઓમાંથી આ 4x વિદ્યાર્થીઓમાંથી આ 4x વિદ્યાર્થીઓમાંથી જુઓ આ બીજા 9 વિદ્યાર્થીઓ નાપાસ થઈ જાય છે જુઓ ફરીથી એકવાર જો શરૂઆતમાં આપણી પાસે x વિદ્યાર્થીઓ નાપાસ થાય છે તે છે હવે આગળ શું થાય છે તો આગળ આ 4x વિદ્યાર્થીઓમાંથી પાછા બીજા આ 9 વિદ્યાર્થીઓ નાપાસ થઈ જાય છે 9 વિદ્યાર્થીઓ નાપાસ થઈ જાય છે મતલબ 9 વિદ્યાર્થીઓ વધી જશે નાપાસ થયેલ વિદ્યાર્થીઓમાં આ 9 વિદ્યાર્થીઓ વધી જશે એટલે આમાં x માં આ 9 ને ઉમેરવા પડે એટલે 9 ને ઉમેરવા પડે આ 9 ને એડ કરવા પડે કે ઉમેરવા પડે એટલે હવે આવી ઘટના થાય પછી ટોટલ કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થશે મતલબ કેટલા વિદ્યાર્થીઓ ફેલ થશે તો જો તે x વત્તા 9 વિદ્યાર્થીઓ નાપાસ થશે x વત્તા 9 વિદ્યાર્થીઓ નાપાસ થશે મતલબ આ પહેલા કરતા વધી જશે આ પહેલા કરતા વધી જશે ટૂંકમાં શોર્ટમાં આવી ઘટના બને પછી પાસ થયેલ વિદ્યાર્થીઓ આટલા હશે અને નાપાસ થયેલ એટલે ફેલ થયેલ વિદ્યાર્થીઓ આટલા થશે આટલા છે હવે આગળ શું થાય છે હવે આગળ શું થાય છે તો હવે આગળ જો આ પાસ થનાર વિદ્યાર્થીઓ અને આ નાપાસ થનાર વિદ્યાર્થીઓનો ગુણોત્તર એટલે કે રેશિયો ગુણોત્તર એટલે રેશિયો કેટલો થાય છે કેટલો થશે તો જો તે આ 2:2:1 થાય છે આ 2:1 થાય છે એટલે 2:1 થશે ફરીથી એકવાર હવે આગળ શું થાય છે તો હવે આગળ આ પાસ થનાર વિદ્યાર્થીઓનો અને આ નાપાસ થનાર વિદ્યાર્થીઓનો ગુણોત્તર એટલે રેશિયો આ 2:1 થશે એટલે થાય છે મતલબ
આપણી પાસે આ સમીકરણ એટલે કે ઇક્વેશન છે આપણી પાસે આ સમીકરણ એટલે કે ઇક્વેશન છે એટલે હવે આગળ શું લખાશે તો હવે આગળ ધેટ ઇઝ એટલે કે ધેટ ઇઝ એટલે કે આ આ જો આ 4x 35 9 ના છેદમાં આ x વત્તા 9 x વત્તા 9 બરાબર આ 2 ના છેદમાં 1 લખાશે 2 ના છેદમાં 1 લખાશે ફરીથી એકવાર જો આ 4x 35 9 પછી છેદમાં આ x વત્તા 9 પછી આ બરાબરનું બરાબર પછી આ આ 2 જેમ 1 એટલે 2 ના છેદમાં 1 લખાશે મતલબ અહીંયા થાયશે શું મતલબ શું થશે તો જુઓ આનો અને આનો ગુણોત્તર એટલે કે રેશિયો જુઓ ફરીથી એકવાર આનો અને આનો ગુણોત્તર એટલે કે રેશિયો શું થાય આના બરાબર શું લખાય શું થાય તો આના બરાબર આના છેદમાં આ લખાય મતલબ આ ભાગ્યા આ થાય આ ભાગ્યા આ થાય મતલબ આના છેદમાં આ લખાય છે મતલબ આ જેમ આ બરાબર શું થાય તો બરાબર આના છેદમાં આ થશે મતલબ આ ભાગ્યા આ થશે એટલે આ રીતે કોઈ પણ રીતે સમજી શકાય કોઈ પણ રીતે સમજી શકાય મતલબ ટૂંકમાં શોર્ટમાં આ જેટલું પણ છે તેને બીજી રીતે આ રીતે લખાય બીજી રીતે આ રીતે લખાય મતલબ આનો અર્થ આ રીતનો થાય છે એમ સમજવાનું છે તે જ રીતે સિમિલરલી અહીંયા 2 જેમ 1 એટલે શું થાય મતલબ શું લખાય તો આ 2 જેમ 1 એટલે 2 ના છેદમાં 1 થાય મતલબ 2/1 થાય એટલે આ રીતે સમજવાનું છે એટલે હવે આગળ જો આપણી પાસે આ સમીકરણ છે ધેટ ઇઝ એટલે કે આપણી પાસે આ સમીકરણ છે આ સમીકરણ છે એટલે આ રીતનું સમજવાનું છે હવે આગળ જુઓ શું કરવાનું છે તો હવે આગળ આપણે આ x ની કિંમત એટલે કે વેલ્યુ શોધવાની છે હવે આગળ આપણે આ x ની આ જે x દેખાય છે તેની કિંમત શોધવાની છે તો તેના માટે અહીંયા શું કરવા પડશે તો જુઓ તેના માટે અહીંયા જુઓ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવું પડશે મતલબ ચોકડી ગુણાકાર કરવું પડશે અને જો બીજા શબ્દોમાં કહીએ તો આ એક ને જમણી સાઈડથી આ બાજુ ડાબી સાઈડ લાવવા પડશે અને તે જ પ્રમાણે આ x વત્તા 9 ને આ બાજુથી ડાબી સાઈડથી આ બાજુ એટલે કે જમણી સાઈડ લાવવા પડશે ટૂંકમાં ચોકડી ગુણાકાર કરવો પડશે એટલે હવે આગળ નેક્સ્ટ સ્ટેપ શું લખાશે તો નેક્સ્ટ સ્ટેપ સૌપ્રથમ અહીંયા માટેનું માટે લખાશે એટલે ધેરફરનું ધેરફર લખાશે પછી અહીંયા ડાબી સાઈડ શું આવશે શું લખાશે તો અહીંયા ડાબી સાઈડ આ જુઓ એક અને આ આખાનો ગુણાકાર થશે મતલબ આવશે ફરીથી એકવાર અહીંયા આ ડાબી સાઈડ આ એક અને આ આખાનો ગુણાકાર થશે મતલબ એક ગુણ્યા આ આખું આવશે એક ગુણ્યા આ આખું આવશે એટલે હવે આગળ જો એટલે હવે આગળ ગુણાકારનો જવાબ શું આવશે ગુણાકારનો જવાબ શું આવશે તો ગુણાકારનો જવાબ આનો આજ આવી જશે આનો બેઠું બેઠું આવી જશે મતલબ આ એકની અસર આને થવાની નથી મતલબ આ એકની અસર આને થવાની નથી આ એકની અસર આને કંઈ પણ થવાની નથી બીજા શબ્દોમાં કહીએ તો 1 × સમથિંગ જુઓ 1 × સમથિંગ 1 × સમથિંગ તો જવાબ શું થઈ જાય તો સમથિંગ જ આવી જાય સમથિંગ જ આવી જાય મતલબ જે હોય તેનું તે આવી જાય ટૂંકમાં શોર્ટમાં એકને એક વડે આપણે ગુણીએ તો એકની અસર થતી નથી એટલે આ બેઠું બેઠું અહીંયા લખાશે એટલે આ તમારા 4x ના 4 પછી આ -35 પછી આ તમારા -9 4x ના 4x ઓછા પછી આ 35 આ
9 એટલે આ રીતનો 2160 આવશે પછી આ ઇક્વલ નો ઇક્વલ એટલે બરાબર નો બરાબર પછી અહીંયા જમણી સાઈડ શું આવશે શું લખાશે તો જો અહીંયા જમણી સાઈડ આ 2 અને x વત્તા 9 નો ગુણાકાર થશે અહીંયા 2 અને x વત્તા 9 નો ગુણાકાર થશે એટલે લખાશે એટલે સૌપ્રથમ આ 2 ના 2 પછી ગુણ્યા આ x વત્તા 9 લખાશે 2 જો આ 2 ના 2 પછી બીજી સંખ્યા કઈ તો આ x વત્તા 9 x વત્તા 9 જેને આ રીતના કૌંસમાં કે બ્રેકેટમાં પણ લખી શકાય એટલે આ શું બતાવે આ આખું શું બતાવે તો આ આખું 2 અને x વત્તા 9 નો ગુણાકાર બતાવે આ આખું 2 અને x વત્તા 9 નો ગુણાકાર બતાવે ગુણાકાર બતાવે મતલબ બીજા શબ્દોમાં કહીએ તો આ કૌંસ અને આ સંખ્યા બીજા શબ્દોમાં કહીએ તો આ કૌંસ અને આ સંખ્યા તો અહીંયા વચ્ચે કોઈ પણ સાઈન નથી એટલે ગુણાકારનું સાઈન સમાયેલું છે અહીંયા વચ્ચે ગુણાકારનું સાઈન સમાયેલું છે જેને અહીંયા કૌંસ જો અહીંયા કૌંસ આપ્યો હોવાથી લખવામાં આવતું નથી અહીંયા કૌંસ આપેલો હોવાથી અહીંયા લખવામાં આવતું નથી મતલબ અહીંયા ગુણાકાર સમજવાનો છે બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા 2 ગુણ્યા x વત્તા 9 છે 2 ગુણ્યા x વત્તા 9 છે એટલે આ રીતનો બેસિક સમજવાનું છે એટલે આ રીતનું આવશે એટલે હવે આગળ નેક્સ્ટ સ્ટેપ શું લખાશે તો આ તમારું માટેનું માટે એટલે ધેરપરનું ધેરપર પછી આ તમારા 4x ના 4 એટલે 4x ના 4 પછી જુઓ આ ઓછા 35 ઓછા 9 ઓછા 35 ઓછા 9 જુઓ આ ઓછા 35 ઓછા 9 ઓછા 35 ઓછા 9 બરાબર શું થશે જુઓ બરાબર તમારા જુઓ આ ઓછા 44 થશે ઓછા 44 થશે ઓછા 44 થશે મતલબ જો સરખા સાઈન હોય ઇક્વલ સાઈન હોય તો સંખ્યાઓનો શું થાય તો સંખ્યાઓનો સરવાળો થાય સંખ્યાઓનો સરવાળો થાય એટલે 35 અને 9 નો સરવાળો કેટલો થાય તો આ 35 અને 9 નો સરવાળો તમારો 44 એટલે 44 થશે પછી અહીંયા આગળ કયું સાઈન લખવાનું હોય તો અહીંયા આગળ જે સરખું સાઈન હોય એટલે ઇક્વલ સાઈન હોય તેને લખવાનું હોય છે એટલે આપણી પાસે અહીંયા હાલે ઇક્વલ સાઈન કયું છે તો આ ઓછાનો છે એટલે આ ઓછાનો સાઈન અહીંયા આગળ લાગી જાય છે ટૂંકમાં શોર્ટમાં આ ઓછા 35 ઓછા 9 બરાબર ઓછા 44 આ રીતે થશે મતલબ આ રીતે સમજવાનું છે એટલે ડાબી સાઈડ આ રીતનું થશે એટલે કે આ રીતનું આવશે પછી આ ઇક્વલનું ઇક્વલ એટલે બરાબરનું બરાબર પછી અહીંયા 2 ગુણ્યા x વત્તા 9 છે મતલબ આ 2 અને x વત્તા 9 નો ગુણાકાર કરવાનો છે ગુણાકાર કઈ રીતે થાય તો આ 2 x અને 9 બંને સાથે ગુણા છે આ 2 x અને 9 બંને સાથે ગુણા છે એટલે સૌપ્રથમ જુઓ આ 2 ગુણ્યા x શું થાય 2 ગુણ્યા x શું થાય મતલબ 2 અને x નો ગુણાકાર શું થાય તો જુઓ આ 2 ગુણ્યા x ને એટલે કે 2 અને x ના ગુણાકારને શોર્ટમાં એટલે ટૂંકમાં 2xm લખાય છે એટલે 2xm લખવામાં આવે છે ફરીથી એકવાર 2 ગુણ્યા x ટૂંકમાં શોર્ટમાં શું લખાય 2xm લખાય મતલબ 2 અને x નો ગુણાકાર 2x થશે પછી આ વત્તા નું વત્તા એટલે પ્લસ નું પ્લસ પછી આ 9 અને 2 નો ગુણાકાર આ 9 અને 2 નો ગુણાકાર કેટલો થાય તમારો જુઓ 9 2 18 એટલે કે 18 થશે 9 2 18 એટલે કે 18 થશે એટલે જમણી સાઈડ એટલે આ બાજુ આ રીતનું આવશે આ રીતનું આવશે એટલે આ રીતનું સમજવાનું છે હવે આગળ આ તમારું માટેનું માટે એટલે ધેરફરનો ધેરફર પછી હવે આગળ શું
શું કરવા પડશે તો જુઓ આગળ જુઓ સૌપ્રથમ અહીંયા 2x છે મતલબ હકીકતમાં શું છે તો હકીકતમાં રીઅલમાં વાસ્તવમાં વત્તા 2x છે 2x છે મતલબ હકીકતમાં વત્તા 2x છે મતલબ આગળ કંઈ પણ સાઇન નથી એટલે પ્લસ એટલે વત્તાનું સાઇન હંમેશા ઓલવેઝ હોય જ છે પણ જેને લખવામાં આવતું નથી પણ જેને લખવામાં આવતું નથી એટલે હવે આગળ અહીંયાથી કરવાનું શું છે તો હવે અહીંયાથી આગળ જો આ વત્તા 2x ની આ બાજુ લાવવાના છે આ વત્તા 2x ની આ બાજુ લાવવાના છે અને તે જ રીતે આ ઓછા 44 ની આ બાજુ જમણી સાઈડ લાવવાનું છે કારણ કે આપણે x ની કિંમત શોધવાની છે એટલા માટે એટલે x વાળા પદોને એટલે x વાળા ટર્મોને એક જ સાઈડ ભેગા કરવા પડશે એટલે આ રીતે સમજવાનું છે એટલે આ માટેની માટે પછી આ 4x ના 4x 4x ના 4x પછી જો આ વત્તા 2x આ બાજુ આવે તો શું થઈ જાય આ બાજુ ઓછા 2x થઈ જાય મતલબ વત્તાનો ઓછા થઈ જાય મતલબ સાઈન બદલાઈ જાય એટલે ડાબી સાઈડ આ રીતનું આવશે પછી આ તમારું બરાબરનું એટલે બરાબરનું બરાબર એટલે ઇક્વલનું ઇક્વલ પછી આ તમારા જુઓ આ શું છે તો આ વત્તા અડધા છે મતલબ તો મતલબ અડધા છે ફરીથી એકવાર વત્તા અડધા છે મતલબ અડધા છે અડધા છે મતલબ અહીંયા આગળ વત્તાનું એટલે પ્લસનું સાઇન સમાયેલું છે અહીંયા આગળ પ્લસનું એટલે વત્તાનું સાઇન સમાયેલું છે મતલબ જો મતલબ અહીંયા નોર્મલી સામાન્ય રીતે વત્તાનું એટલે પ્લસનું સાઇન લખવામાં આવતું નથી પણ હકીકતે વાસ્તવમાં અહીંયા આગળ પ્લસનું સાઇન હોય જ છે એટલે આ રીતે સમજવાનું છે મતલબ ટૂંકમાં શોર્ટમાં વત્તા અડધા એટલે શું થાય અડધાર જ થાય મતલબ અડધાર છે એટલે આ રીતનું થયું પછી આગળ આ ઓછા 44 આ બાજુ આવે મતલબ સાઈડ ચેન્જ કરે તો શું થઈ જશે તો જો તમારા આ વત્તા 44 થઈ જશે આ ઓછા 44 આ બાજુ વત્તા 44 થઈ જશે મતલબ ઓછાનું વત્તા થઈ જશે મતલબ સાઈન ચેન્જ થશે એટલે બદલાઈ જશે એટલે આ રીતનું આવશે એટલે આ આગળ માટેનું માટે માટેનું માટે પછી 4x ઓછા 2x બરાબર શું થાય તમારા 2x જ થશે 2x જ થશે મતલબ આ બંનેની બાદબાકી 2x થશે 2x થશે પછી આ બરાબરનું બરાબર એટલે ઇક્વલનું ઇક્વલ પછી આગળ આ 44 અને 18 નો સરવાળો કેટલો થશે તો જુઓ તમારો 44 અને 44 અને 44 અને 18 નો જો આ 44 અને 18 નો જો સરવાળો તમારો જો કેટલો થશે તો જો તે 62 એટલે 62 થશે 62 એટલે કે 62 થશે ફરીથી એકવાર જો 18 કરતા 44 બરાબર 62 થશે મતલબ જમણી સાઈડ 62 આવશે હવે આગળ શું થશે તો આગળ આ 62 ને તમે 31 ગુણ્યા 2 એમ લખી શકો આ 62 ને તમે ટુકડામાં એટલે ખંડોમાં 31 ગુણ્યા 2 એમ લખી શકો મતલબ એક ભાગ એક ટુકડો તમારો 31 થશે અને બીજો ભાગ બીજો ટુકડો 2 થશે ટુકમાં શોર્ટમાં 62 ને આ રીતે અવયવ સ્વરૂપે એટલે ફેક્ટર સ્વરૂપે લખી શકાય એટલે હવે આગળ શું કરવા પડે તો હવે આગળ આ 62 ને કેન્સલ કરી નાખવા પડે હવે આગળ આ 62 ને કેન્સલ કરી નાખવા પડે કારણ કે 62 ને આપણે આ રીતે ટુકડામાં લખ્યા છે એટલા માટે મતલબ અવયવ સ્વરૂપે લખ્યા છે એટલા માટે એટલે હવે આગળ તમે જોશો તો શું થશે તો જુઓ આ બાજુ પણ જુઓ અહીંયા જુઓ
આપાજુપણ જો બધું ગુણાકારમાં છે આપાજુપણ ડાબી સાઈડ બધું ગુણાકારમાં છે મતલબ આપાજુ શું છે તો આપાજુ આ 2 1 છે અને આપાજુ શું બચેલું છે તો આપાજુ આ 31 2 બચેલા છે આપાજુ 31 2 બચેલા છે મતલબ આપાજુ ભી ગુણાકાર મતલબ આ સાઈડ ભી બધું ગુણાકારમાં છે અને આ સાઈડ પણ બધું ગુણાકારમાં છે અને જો આવું હોય તો શું થાય અને જો આવું હોય તો શું થાય જે સરખી સરખી સંખ્યા બંને સાઈડ બંને બાજુ હોય તે કેન્સલ થઈ જાય છે મતલબ તમે કેન્સલ એટલે કે રદ કરી શકો એટલે કે હટાવી શકો એટલે તમે જોશો તો આ બાજુ પણ 2 છે અને આ બાજુ પણ 2 છે એટલે આ બંને બાજુ 2 2 તમારા કેન્સલ એટલે કે રદ થશે 2 2 તમારા કેન્સલ એટલે કે રદ થશે એટલે x બરાબર આ x બરાબર શું બનશે તો જુઓ આ x બરાબર આ x બરાબર x બરાબર ઓન્લી ફક્ત આ 31 એટલે 31 બનશે ફરીથી એકવાર આ કેન્સલેશન થયા પછી આ x બરાબર એટલે x ઇક્વલ ઓન્લી ફક્ત આ 31 એટલે 31 બનશે મતલબ આ x ની કિંમત એટલે કે વેલ્યુ 31 એટલે 31 થશે એટલે આ લાસ્ટ માં આ x ની કિંમત અહીંયા મૂકવાની છે આ x ની કિંમત અહીંયા લાસ્ટ માં મૂકવાની છે એટલે હવે આગળ તમને આ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે ટોટલ સ્ટુડન્ટ્સ ની સંખ્યા મળી જશે એટલે જુઓ આ તમારું ઇક્વલ નો ઇક્વલ એટલે બરાબર નો બરાબર એટલે હવે આગળ આ શું લખાશે તો હવે આગળ આ તમારા 5 ના 5 જુઓ આ બરાબર નું બરાબર પછી આ 5 ના 5 એટલે 5 ના 5 પછી આ x તો x ની કિંમત આપણી પાસે કેટલી છે તો x ની કિંમત આપણી પાસે આ 31 એટલે 31 છે 31 એટલે 31 છે મતલબ આ x ની જગ્યાએ 31 એટલે 31 લખાશે એટલે આનો આવશે હવે આગળ જુઓ અહીંયા વચ્ચે કોઈ પણ સાઈન નથી એટલે કયું સાઈન સમાયેલું છે મતલબ કયું સાઈન સમજવાનું તો અહીંયા વચ્ચે ગુણાકારનું સાઈન સમજવાનું હોય છે અહીંયા વચ્ચે ગુણાકારનું સાઈન સમજવાનું હોય છે મતલબ અહીંયા કોઈ પણ નથી એટલે ગુણાકારનું સાઈન છે બીજા શબ્દોમાં કહીએ તો આ શું છે આ શું બતાવે તો આ 5 ગુણ્યા 31 બતાવે છે મતલબ 31 ગુણ્યા 5 બતાવે છે મતલબ અહીંયા આ 31 અને 5 નો ગુણાકાર કરવાનો છે મતલબ આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તો જો આગળ ઇક્વલ બરાબર આ બંને સંખ્યાનો મતલબ 31 અને 5 નો ગુણાકાર કેટલો થશે તો કેટલો થશે તો જો તમારો ગુણાકાર 155 થશે મતલબ 11 જો મતલબ 1 5 5 થશે તમારો ગુણાકાર 155 થશે એટલે કે 1 5 5 થશે કઈ રીતે તો જો સૌપ્રથમ આ 5 1 5 થશે પછી આ 5 15 એટલે 15 થશે મતલબ ગુણાકાર 155 થશે મતલબ ગુણાકાર 155 થશે મતલબ જુઓ આ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મતલબ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે ટોટલ સ્ટુડન્ટ્સ ની સંખ્યા ટોટલ જુઓ ટોટલ સ્ટુડન્ટ્સ ની સંખ્યા ટોટલ સ્ટુડન્ટ્સ ની સંખ્યા કેટલી થશે તો જુઓ તે સંખ્યા 155 થશે એટલે આ 155 તમારો સાચો જવાબ એટલે કરેક્ટ આન્સર થશે એટલે તમે હવે આગળ ઓપ્શન જોશો તો જેવો આ ઓપ્શન બી માં એટલે કે વિકલ્પ બી માં કેટલા આપેલા છે તો ઓપ્શન બી માં વિકલ્પ બી માં આ 155 11 પછી આ ડબલ ફાઈવ બી માં આપેલા છે એટલે આ આજે પ્રશ્ન એટલે સવાલ છે તેનો કરેક્ટ આન્સર તમારો ઓપ્શન
બી ઓપ્શન બી 155 થશે એટલે આ ક્વેશ્ચન ની અંદર આ રીતે સમજવાનો છે થેન્ક યુ